અને બોડકાની સર્વજ્ઞાતિને સમૂહ ગામને જમાડવાનો અત્યારે જે હતું કાલે એવો ગામ લોકોને જાણકારી આપી હતી લાઉડ દ્વારા કહીને કે સર્વજ્ઞાતિને જમાડવામાં આવે છે અને સૌ લોકોએ ભજીયા ખાવા આવવાનું છે. હું પણ ખુશીના માહોલમાં ભજીયા ખાવા આવવાનો હતો. પછી લાઉડમાં એવું બોલ્યા કે અનુસૂચિત જાતિના લોકો જે છે વાસના લોકો, એવું બોલ્યા કે વાસના લોકો છે તે પાછળના દરવાજેથી જમવા આવે અને ગામના જે લોકો છે તે આગળના દરવાજેથી જમવા આવે. તો હું એમ કહું છું કે પાછળનો દરવાજો કેદી અમારા માટે જશે, આગળનો દરવાજો કદી ખુલશે અમારા માટે? એટલા માટે હું આવ્યો છું. બાકી હું આવવાનો જ હતો, પણ હવે આ જે નાટકો ભજવાઈ રહ્યા છે અહીંયા, લોકોનો ભરોસો જીતવાનો, અનુસૂચિત જાતિના લોકોને સમજાવું છું કે તમે સમજો આ લોકો ગામની અંદર જ્ઞાતિવાદ ફેલાવે છે, પોતાની માનસિકતા દર્શાવે છે. તમે જોઈ શકો છો અત્યારે હજી ઓછામાં ઓછા 100-150 જણાની ઉપર તો અત્યારે છે જ, પણ કોઈ પણ માસ્ક નથી બાંધ્યું અને હજી લોકોની આવક જ છે. કોવિડ-19ના નિયમનું મોટા પાયે ઉલ્લંઘન થાય છે. માજી, અનુસૂચિત જાતિના લોકોને અલગ બેહાડે એનું કારણ હું વાસો એટલા માટે, એટલે વાસો એટલે દલિત છો એટલે આભડસેજ ના હિસાબે બેહાડે ને? હા, બાકી તો બાર ના બે આભડસેજ ના હિસાબે કે અંદર ભેગા ખાઈ ના હકે કોઈ. બરાબર, અચ્છા અચ્છા, એટલે સંવિધાન લાગુ પડ્યું છે એના ઘણો સમય થઈ ગયો છે, આભડસેજ દર્શાવે છે અને ગામના સરપંચ છે તોય ધ્યાન નથી દેતા, એટલા માટે મેં કીધું કે આ અલગ બેહાડીને ખવડાવે છે. અચ્છા, ઈ હાટું, તમારો ધન્યવાદ કે તમે મને ઇન્ફોર્મ કર્યો. બરાબર, કઈ વાંધો નહીં. ના ના, ઈ બરાબર છે, ના ઈ બરાબર છે, તમે મને કીધું, મને મજા આવી. આભડસેજના હિસાબે તમે જોવો છો અત્યારે આ બેને કીધું આભડસેજના હિસાબે બહાર બેહાડા છે જમવા માટે. તમે અત્યારે જોઈ શકો છો સરપંચ છે એ આભડસેજ માટે બેહાડે છે, આભડસેજ માટે બેહાડે છે અત્યારે. અને આભડસેટનો મોટા પાયે અત્યારે તમે જોશો આ વિડિયાની અંદર અત્યારે કહેવામાં આવ્યું છે કે આભડસેટના હિસાબે બેહાડવામાં આવે છે બહાર જમવા માટે. મને અત્યાર સુધી એવું હતું કે કોવિડ-19ના હિસાબે અલગ બેહાડતા હતા એમ કીધું હતું, પણ હવે મેઇન મુદ્દો એ પકડાઈ ગયો છો કે આભડસેટના હિસાબે બહાર બેહાડે છે કે અભડાય છે એટલા માટે. તો હું જેમ બને તેમ જલ્દી વંથલી પોલીસ સ્ટેશનની અંદર તમે જેટલા બી લોકો હોવ, મને જે નિહાળી રહ્યા હોય તે ફોન કરી અને જણાવો કે અત્યારે બોડકા ગામની અંદર મોટા પાયે આભડસેટનો જે દર્શાવ થઈ રહ્યો છે તે અત્યારે તમે જોઈ શકો છો. ગામને સમસ્ત ભાઈચારાથી રહેવાનું હોય છે અને આભડસેટના હિસાબે અત્યારે અનુસૂચિત જાતિના લોકોને અલગ બિહાડે છે અને કોઈ પણ લોકોએ માસ્ક